ગુજરાતી કલ્ચર, અને કલ્ચર એટલે આપણે જેને આપણે કહીએ ને સંસ્કૃતિ, એટલે આપણે જેને સાવ આમ તળપદી વસ્તુઓ હોય એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. હકીકતમાં એવું નથી, પણ રોજબરોજની જે ગુજરાતીઓના ઘરમાં ઘટનાઓ બનતી હોય છે એમાં પછી મધ્યમ વર્ગ પણ આવી ગયો, શ્રીમંત વર્ગ પણ આવી ગયો. એટલે એની એમાં જે કોલોક્યુઅલનેસ છે જે આ સિરિયલમાં, એ આનો મેઇન યુએસપી છે. મારો જે અહીંયા હિરોઈન છે એમના ફાધરનો રોલ કરું છું, અને બેઝિકલી મને કવિતા પ્રત્યે બહુ જ શોખ છે, અને રમેશ પારેખનો હું બહુ જ ચાહક છું. મૂળ મારું વતન અમરેલી, એટલે મને રમેશ પારેખનો એટલો બધો શોખ છે એમની કવિતાઓનો, અને એમની દીવાનગી એટલી બધી છે કે મેં મારા દીકરાનું નામ પણ રમેશ રાખ્યું છે. ઓરિજિનલી હું પોસ્ટ માસ્ટર હતો, રિટાયર થયો અમરેલીની અંદર, અને પછી મને કવિતા પ્રત્યેનો શોખ હતો, એટલે કવિતાનું વાંચન અથવા કોઈને કવિતા પ્રત્યેનો અભિગમ હું જોઉં કે મને ગમે એનું કવિતા શીખવાડવાનો પ્રયત્ન કરું, અને એ રીતે મારા દીકરા ને દીકરીમાં પણ કે એ સંસ્કાર ઉતરે એનો હું ઓલવેઝ પ્રયત્ન કરતો રહું. કોમેડી છે સાથે એક મેસેજ બી છે, જે દરેક રીતની મેસેજ છે. એમાં શૈક્ષણિક છે, સમાજના છે, ઘરના ઇન્ટરનલ છે કે હાઉ મંજુલા સોલ્વ, એટલે ભાઈ ભાઈના એ પ્રોબ્લેમ છે પોતાના બધા દીકરાઓનો, તો એનો કેટલી સુંદર રીતે મંજુલા રસ્તો કાઢે છે. કે પછી એક સામાજિક પ્રોબ્લેમ છે, પાણી નથી આવતું, લાઇટનું બિલ વધારે આવે છે, દહેજનો પ્રોબ્લેમ છે, તો દરેક જગ્યાએ મંજુલા જઈને કઈ રીતે એ પ્રોબ્લેમ સોલ્વ કરે છે, એ આ એક જુદું છે. જુદી જ રીતે અમે સામાજિક પ્રશ્નો અને રાજકીય પ્રશ્નો, એ બધા પ્રશ્નોને હાસ્યથી ભરપૂર કાર્યક્રમમાં તમારી સાથે એના સોલ્યુશન અને ગાંધીવાદી સ્ત્રી માથાભારે મંજુલાની વાત લઈને આવ્યા છે. આ તદ્દન જુદી જ પ્રકારની પ્રણાલી પાડશે.